તો કેમ છો મિત્રો, મજામાં દશો મારા ખ્યાલથી, અને મજામાં જ આપણે રહેવાનું છે. અને આપણે ઘણા ટાઈમ પછી આ ચેનલ પર, ગુજરાતી ટેકનિકલ ચેનલ પર મળી રહ્યા છીએ. તો હું આજે વિચારી રહ્યો છું કે આજે આપણે રિયલમી 3 વોલ્ટ પોકેટ બ્લૂટૂથ સ્પીકરના વિશે વાત કરીએ. તો પહેલાં તો જલ્દીથી આ બોક્સનું ઓપન કરી દઈએ અને જોઈએ કે એની અંદરથી આપણને કયા કયા એસેસરીઝ મળે છે, અને પછી તેનું આપણે ડિટેલમાં એના રિવ્યૂ અને સ્પેસિફિકેશન વિશે આગળ વિડીયોમાં વાત કરીશું. તે પહેલાં જલ્દીથી આ બોક્સને ઓપન કરીએ અને જોઈએ કે અંદરથી આપણને કઈ કઈ એસેસરીઝ મળે છે. તો ચાલો જલ્દીથી આ બોક્સને ઓપન કરીએ અને જોઈએ કે આની અંદરથી કયા કયા એસેસરીઝ આપણને અહીંયા જોવા મળવાની છે. તો બોક્સને જેવું આપણે ઓપન કરીએ તો ભાઈ, પહેલાં તો જે આનો થીમ કલર છે, મતલબ કે યલો કલરમાં તમને અહીંયા ટાઈપ સી ચાર્જિંગ કેબલ જોવા મળી જાય છે. અને તેની પછી અંદરથી ભાઈ બીજું તો કંઈ નહીં હોય, એક તો યુઝર મેન્યુઅલ છે કે જેમાંથી તમે જોઈને આને કઈ રીતે યુઝ કરવું તે જાણી શકો છો. તેની કોઈ જરૂર નથી, આપણે આ વિડીયોમાં જોઈ લઈશું કે કઈ રીતે આનો યુઝ કરવો. અને આ છે આપણું રિયલમીનું પોકેટ પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર. તો આ બધું જલ્દીથી સાઈડમાં મૂકી દઈએ અને ડાયરેક્ટ આવીએ આપણા સ્પીકર ઉપર વાત કરીએ. તો અહીંયા જે સ્પીકર છે એને આપણે આ પોલિથીનની અંદરથી પહેલાં તો બહાર કાઢી લઈએ, એટલે જોવામાં સારું પડે. તો આ સ્પીકરનો જે લુક છે ને, ઓલમોસ્ટ તમને માઉસ જેવો જોવા મળી જશે. લેક પણ માઉસ નથી, આ બ્લૂટૂથ સ્પીકર છે. અને તેની ઉપરની સાઈડ તમને રિયલમીનું બ્રાન્ડિંગ જોવા મળી જશે. તેની સાથે એક રબર સ્ટ્રેપ છે જેનાથી તમે ટ્રેકિંગ વગેરે કરવા જાઓ છો તો તેની સાથે તમે આને લઈ જઈ શકો છો. તમારા જીન્સના જે પટ્ટાનું બેલ્ટનું જે નાકું આવે તેની અંદર પણ તમે એટેચ કરી શકો છો, અને તાતો બેકપેક પર પણ તમે આને એટેચ કરીને આનો યુઝ કરી શકો છો. હવે આની નીચેના પાર્ટ ઉપર જોઈએ તો અહીંયા તમને મોડ બટન જોવા મળી જાય છે, અને ઓન ઓફનું બટન જોવા મળે છે. LED ઇન્ડિકેટર છે, અને અહીંયા માઇક્રોફોન છે, મતલબ અહીંયા બિલ્ટ ઇન માઇક્રોફોન પણ તમને આ સ્પીકરની અંદર જોવા મળે છે. નીચે 4 રબર પેડ જોવા મળે છે જેથી કોઈ સરફેસ ઉપર સારી રીતે એ સ્ટેબલ રહી શકે. તો ચાલો આ બ્લૂટૂથ સ્પીકરને હું મારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરું છું અને જોઈએ કે અહીંયા આપણે આની જે એપ્લિકેશન રિયલમી લિંક એપ છે તેના થ્રુ તમને કયા કયા બીજા અલગ ફીચર્સ જોવા મળે છે. આપણે રિયલમી એપ લિંક થ્રુ આ બ્લૂટૂથ સ્પીકરને કનેક્ટ કરવું હોય તો જે એની એપ્લિકેશન છે એને આપણે ઓપન કરીએ તો જે ડિવાઇસ તમારા બ્લૂટૂથ સાથે કનેક્ટ હશે તેનું અહીંયા તમને ઇમેજ દેખાઈ જશે. તેની ઉપર આપણે ઓપન કરીશું તો અહીંયા તમને આ ટાઈપના અલગ અલગ જે આની UI છે એપ્લિકેશનની જોવા મળી જાય છે. અને તેની અંદર સાઉન્ડ ઇફેક્ટની વાત કરીએ તો અહીંયા બેઝ બૂસ્ટ પ્લસ સાઉન્ડ ઇફેક્ટ જોવા મળે છે, ડાયનેમિક ઇફેક્ટ જોવા મળે છે, અને બ્રાઇટ ઇફેક્ટ જોવા મળે છે. આ 3 ઇફેક્ટ તમે સાઉન્ડ એક્સપિરિયન્સ લઈ શકો છો. તેની પછી આપણે અહીંયા મોડ વિશે વાત કરીએ તો આપણે અહીંયા આપણને ગેમ મોડ પણ જોવા મળે છે. જો તમે PUBG વગેરે કોઈ ગેમ વગેરે પ્લે કરો છો તો અહીંયાથી તમારે આ ગેમ મોડને ઓન કરવાનો છે સિમ્પલી, જેનાથી તમે આસાનીથી આ ગેમ મોડનો યુઝ કરીને તમે ગેમ વગેરે પ્લે કરશો તો તમને એનું જે સાઉન્ડ એક્સપિરિયન્સ છે એ પણ તમને કંઈક અલગ જ જોવા મળી જશે. અને સ્ટીરિયો મોડ છે તો તમે આ ટાઈપના 2 સ્પીકરને એક સાથે કનેક્ટ કરીને તમે જે એનો સ્ટીરિયો સાઉન્ડની ઇફેક્ટ છે એનો તમે લાભ લઈ શકો છો. હવે એના અધર સેટિંગની વાત કરીએ તો અહીંયા તમને બટન સેટિંગનો ઓપ્શન પણ મળે છે, મતલબ કે અહીંયા જે મોડ બટન આપેલા છે તેને તમે તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો. સિંગલ ટેપ, ડબલ ટેપ, ટ્રિપલ ટેપ અને ટચ એન્ડ હોલ્ડ. આની અંદર તમને ઓલરેડી જે ઇનબિલ્ટ આપેલા જ છે, સિંગલ ટેપ પર પ્લે પોઝ થાય છે, ડબલ ટેપ પર નેક્સ્ટ ટ્રેક, અને ટ્રિપલ ટેપ પર પ્રીવિયસ ટ્રેક પર જઈ શકો છો. અને પાવર ઓન ઓફનું બટન પણ તમને ટચ એન્ડ હોલ્ડ કરવાથી થાય છે, પણ તેને તમારી રીતે તમારે કસ્ટમાઇઝ કરવા હોય તો પણ તમે અહીંયા આ એપ્લિકેશન થ્રુ તમે તેને કસ્ટમાઇઝ કરી શકો છો. તો ચલો હવે આપણે આ જોઈ લીધા આના જે એપ્લિકેશન છે તેના UI અને તેના ફીચર્સ કયા કયા તમને મળે છે. હવે જલ્દીથી આ બ્લૂટૂથ સ્પીકરનું આપણે સાઉન્ડ ટેસ્ટ કરીએ. Up a little too fast, I miss the days that we chill and relax. Where did the time go? It all passed. Now I need to go back. I had no worries but always had plans. Only thing that there was big at the trash. Now it's much harder to laugh, hard to get up and not work on my craft. I need inspiration, don't need no validation, no more medication, just try some meditating. I don't need you to save me, feel like all of you hate me. Everything's been so hard with all the situations lately. I just need to numb the pain for a minute. સાઉન્ડ એક્સપિરિયન્સની વાત કરીએ તો ગાઈઝ આની અંદર તમને
બેઝ બૂસ્ટ ડ્રાઈવર જોવા મળી જાય છે. મતલબ કે અહીંયા જે સ્પીકર તમે જ્યારે પ્લે કરશો ત્યારે તમને જે સાઉન્ડ ક્વોલિટી છે ને ભાઈ નેક્સ્ટ લેવલની લાગવાની છે. અને તેની સાથે સાથે અહીંયા તમને જે એનું વોલ્યુમનું લેવલ મતલબ 3 વોલ્ટ આઉટપુટની સાથે આવે છે એટલે અહીંયા તમને જે આનું વોલ્યુમ લેવલ છે ઘણું સારું મળે છે. લાઉડ સ્પીકર છે અને તેની સાથે સાથે અહીંયા આપણે અહીંયાના ઓલ ઓવર રેટિંગ મતલબ સાઉન્ડ એક્સપિરિયન્સને રિલેટેડ આપણે અહીંયા રેટિંગની વાત કરીએ તો હું અહીંયા આને 4.5 out of 5 રેટિંગ દઈશ. મતલબ કે 5 સ્ટારમાંથી 4.5 સ્ટાર હું અહીંયા આ પ્રોડક્ટને રેટિંગ દેવાનો છું. મને તો ઘણું સારું સાઉન્ડ ક્વોલિટી લાગે છે અને આ પ્રાઇસ રેન્જ મતલબ 1100 રૂપિયાની અંદર તમને આ બ્લૂટૂથ સ્પીકર ફ્લિપકાર્ટની વેબસાઇટમાંથી મળી જશે. આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ. તમે જો પરચેસ કરવા માંગતા હો તો ત્યાંથી પણ પરચેસ કરી શકો છો. તો હવે વાત કરીએ આ સ્પીકરના સ્પેસિફિકેશન વિશે. તો અહીંયા બ્લૂટૂથ કનેક્ટિવિટી તમને 5.0 જોવા મળી જાય છે. કનેક્ટિવિટીની રેન્જ છે તે તમને અપ ટુ 10 મીટર તકની જોવા મળે છે. મતલબ કે તમારું સ્પીકર અને જે સ્માર્ટ ડિવાઇસ મતલબ કે સ્માર્ટફોન છે એ બંને વચ્ચે અગર મતલબ કે 10-30 ફૂટ સુધીનું અંતર હશે તો પણ બંને ડિવાઇસ એકસાથે કનેક્ટ થઈ જશે અને તમે તેનો યુઝ પણ કરી શકો છો. અને અહીંયા તમને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટનો સપોર્ટ જોવા મળે છે. મતલબ કે થોડું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટેડ કરતું હશે. આ બ્લૂટૂથ સ્પીકર તમને IPX5 સર્ટિફાઈડ જોવા મળે છે. મતલબ કે વરસાદમાં નોર્મલ પાણી વગેરે આ બ્લૂટૂથ સ્પીકર ઉપર પડશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મતલબ આ જે ફીચર્સ આ પ્રાઇસ રેન્જની અંદર તમને મળે છે IPX5 સર્ટિફાઈડ એ ઘણો સારો ફીચર છે. હવે આ સ્પીકરની બેટરી કેપેસિટીની વાત કરીએ તો આપણને અહીંયા 600 mAh બેટરી કેપેસિટી જોવા મળે છે. અને આ બ્લૂટૂથ સ્પીકરને ચાર્જ કરવા માટે જો 600 mAh બેટરી કેપેસિટી છે તો આને ચાર્જ કરવા માટે પણ આપણને 2-2.5 કલાકનો ટાઈમ લાગી શકે છે. કંપની એવું કહે છે લેકિન મારા ખ્યાલથી અહીંયા આપણને 2.5 અવર્સ તો ફિક્સ છે કેટલો ચાર્જિંગ સમય તો આપણને અહીંયા લાગશે. અને આનો જે પ્લે ટાઈમ છે મતલબ કે આ સ્પીકરને અગર આપણે પ્લે કરીએ છીએ તો અહીંયા આપણને કન્ટિન્યુઅસ પ્લે કરો છો તો આપણને 6 કલાકનો પ્લેઇંગ ટાઈમ જોવા મળે છે. મતલબ ઘણી સારી બેટરી કેપેસિટી અહીંયા આ સ્પીકરની અંદર જોવા મળે છે. તો આ બ્લૂટૂથ સ્પીકરના ઓલ ઓવર રેટિંગની વાત કરીએ તો બિલ્ડ એન્ડ ક્વોલિટી, સાઉન્ડ એક્સપિરિયન્સ, ફીચર્સ અને બેટરી કેપેસિટી આ 4 પોઈન્ટ ઉપર રેટિંગની આપીએ તો હું અહીંયા બ્લૂટૂથ સ્પીકરને 4.5 out of 5 રેટિંગ દેવાનો છું. મતલબ કે 4.5 out of 5 રેટિંગ દેવાનો છું કારણ કે આની બિલ્ડ એન્ડ ક્વોલિટી સારી છે, સાઉન્ડ એક્સપિરિયન્સ પર ભાઈ નેક્સ્ટ લેવલનું છે. તેની સાથે સાથે આના ફીચર્સ પણ ઘણા સારા સારા છે. મેઇન ફીચર્સ તો આના બેઝ બૂસ્ટ ડાયનેમિક ડ્રાઈવર્સ તમને આની અંદર જોવા મળે છે અને તેની સાથે બેટરી કેપેસિટી તો ભાઈ 6 અવર્સનો પ્લેબેક ટાઈમ તમને જોવા મળી જાય છે. તો તેના હિસાબે હું તો અહીંયા 4.5 out of 5 રેટિંગ દેવાનો છું. અને આ બ્લૂટૂથ સ્પીકર તમે પરચેસ કરવા માંગો છો આની લિંક મેં પહેલાં કીધું એ પ્રમાણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે. અને હું તો એ આ બ્લૂટૂથ સ્પીકર હાઈલી રેકમેન્ડ કરું છું. તમે જો 1500 રૂપિયાની અંદર કોઈ પણ બ્લૂટૂથ સ્પીકર પરચેસ કરવા માંગો છો તો તમારા માટે આ બ્લૂટૂથ સ્પીકર ઘણું સારું છે, તમે પરચેસ કરી શકો છો. તો બસ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. આજે આપણે સ્પીકરનું અનબોક્સિંગ કર્યું છે. હવે ધીરે ધીરે આવા અવનવા જે નવા નવા ગેજેટ લોન્ચ થતા હશે તેના આપણે અનબોક્સિંગ કરીશું, ફીચર્સ અને રિવ્યૂ વગેરે જોઈશું કે ભાઈ આ પ્રાઇસ રેન્જની અંદર આવા આ ટાઈપના સ્પીકર પરચેસ કરવા જોઈએ યા નહીં કરવા જોઈએ, આ બધાની ડિટેલમાં વાત કરીશું. ધીરે ધીરે સ્માર્ટફોન પણ લાવીશું. ગેજેટમાં મતલબ સ્પીકર છે, પછી ઇયરબડ છે, નેકબેન્ડ છે, સ્માર્ટ વોચ છે, આ બધી વસ્તુઓના આપણે અનબોક્સિંગ અને એના રિવ્યૂ આ ચેનલ પર કરવાના છીએ. તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દો કારણ કે આપણે જેવા કોઈ વિડીયો અપલોડ કરવી તો તમારી પાસે આની નોટિફિકેશન જલ્દીથી જલ્દી આવી જાય.